નમસ્કાર વિદ્યાર્થી મિત્રો ધોરણ બાર વિષય ઇંગ્લિશ અને એમનું એ લેપવિંગ સપ્લિમેન્ટરી રીડર અંતર્ગત એ આજનું આપણું રીડ છે એ છે રીડ સેવન ધ પ્રિન્સેસ એન્ડ ધ ટાઈગર હવે અભ્યાસક્રમ માટે છે એ આ રીડ એ બહુ મહત્ત્વનું નથી આપણા પરંતુ એ આપણી જે ક્યુરિયોસિટી છે આપણી જે ડિઝાયરેબિલિટી છે એમને એક્સેસ કરવા માટે એ આ યુનિટ છે એ ખૂબ મહત્ત્વનું છે મતલબ કે અમેથી પ્રશ્નો કે સમરી રાઇટિંગ એ નથી પૂછાતું અથવા તો એ ઘણી બધી વખત એ અનસન્ટ ટેક્સ સ્વરૂપે આવતું હોય તો પણ એટલું બધું છે એ મુશ્કેલ નથી પરંતુ એ જે યુનિટ આપવામાં આપણને આવેલું છે ધ પ્રિન્સેસ એન્ડ ધ ટાઈગર એની સ્ટોરી છે એ અધૂરી છે મતલબ કે એને આપણે જે રીતે ખાલી જગ્યા પૂરો અથવા તો ગુજરાતી કે હિન્દી ભાષાની અંદર તમે પ્રશ્ન પૂછાતો હોય કે આપેલા મુદ્દાઓ આધારિત એ વાર્તા પૂરી કરો બનાવો તો એ પ્રકારે કંઈક છે કે આપણને એક ઘટના અહીંયા દર્શાવેલી છે એ ઘટના છે એને અધૂરી મૂકી દીધેલી છે એને આપણે છે એ ફૂલફિલ પૂર્ણ કરવાની છે તો ઘટના કંઈક એ રીતે છે કે ભાઈ એક રાજ્યની અંદર એ રાજા રાજ કરતો હોય છે હવે બીજા બધા રાજ્યો કરતાં આ રાજ્ય થોડુંક કંઈક અલગ હોય છે અલગ એ રીતે કે આ રાજ્યમાં જો કોઈ વ્યક્તિ ગુનો કરે કોઈ ગુનાહિત કૃત્ય કરે તો એમને સજા આપી અને મારી નાખવાના બદલે એ સજાના ભાગરૂપે છે એક વિશાળ મેદાનની અંદર લઈ જવામાં આવે એને વચ્ચે રાખવામાં આવે અને એમની સામે છે એ બે દરવાજા છે એ રાખવામાં આવે આવા બંને દરવાજા છે એમની પાછળ એ એકની પાછળ એ વાઘને રાખવામાં આવે અને બીજાની પાછળ એક યુવતી છે એને એ રાખવામાં આવે સામે ઊભેલી વ્યક્તિ કે જેણે કમિટેડ ક્રાઇમ ગુનો કર્યો છે એને એ બેમાંથી એક દરવાજો છે એ સિલેક્ટ કરવાનો રહે જો એ વાઘવાળો દરવાજો સિલેક્ટ કરે તો એ વાઘને છૂટો મૂકી દેવામાં આવે અને એ આ જે ગુનેગાર છે એને ખાઈ જાય અને જો એ યુવતીવાળો દરવાજો પસંદ કરે તો એમની સાથે એના લગ્ન કરાવવામાં આવે હવે ઘટના કંઈક એવી બને છે કે ભાઈ આ રાજ્યની અંદર એક સામાન્ય લાગતો એવો સૈનિક એને રાજાની કુંવરી સાથે છે એ પ્રેમ થાય છે હવે આ વાતની જાણ રાજાને થઈ એટલે રાજા સમસમી ઉઠે છે કે ભાઈ એક સામાન્ય લાગતો એવો સૈનિક એ મારી દીકરી સાથે કઈ રીતે લગ્ન કરી શકે આથી ખીજાય અને એ સૈનિક છે એને કેદ કરવામાં આવે છે પકડવામાં આવે છે અને એઝ પર રૂલ્સ રૂલ્સ મુજબ નિયમ અનુસાર એને એ આ વિશાળ એરેના મેદાનની અંદર લાવવામાં આવે છે હવે મેદાનની અંદર લાવવાની સાથે જ એ આગળ યુવકને રાખવામાં આવે છે એની સામે બે દરવાજા રાખવામાં આવે છે એકની અંદર એ વાઘ છે અને બીજાની અંદર છે એ યુવતીને પાછળ મૂકવામાં આવે છે હવે આ સમગ્ર ઘટના રાજકુરી કે જે સૈનિક સાથે પ્રેમ કરતી હતી એ ઉપર ઊભી ઊભી જુએ છે આ યુવતી છે એને ખ્યાલ હતો કે ક્યાં દરવાજા પાછળ છે એ વાઘ છે અને કયા દરવાજા પાછળ યુવતી છે હવે એનો પોતાનો પ્રેમી છે એને વાઘના હાથે એ મરવા દેવામાં પણ નહોતી માનતી અને થોડુંક ઈર્ષાળું સ્વભાવની હતી એટલે એ આ યુવકના લગ્ન બીજી કોઈ યુવતી સાથે થાય એ પણ એને પસંદ નહોતું તો અહીંયા એ જોવાનું એ રહે છે કે શું એ આ સૈનિકને ઈશારો કરીને એવો સંકેત આપશે કે કયા દરવાજાની પાછળ છે એ વાઘ છે અથવા તો એ સંદર્ભમાં પણ આપણે એ કહી શકીએ છીએ કે શું ઈર્ષાળુ સ્વભાવ છે એને છોડી અને એ પોતે છે એ આ પ્રકારનું કાર્ય છે એ કરી શકશે અથવા તો એ પોતે પોતાનો જે પ્રેમી યુવક છે એમને એ બીજી સ્ત્રી સાથે લગ્ન કરવા દે છે કે નહીં એ જોવું અગત્યનું રહેશે આપણે હવે પાઠની શરૂઆત કરીએ તો ધેર વોઝ વન્સ અ કિંગ એક રાજા હતો ઇફ એની વન કમિટેડ અ સિરિયસ ક્રાઇમ ઇન ધ કિંગડમ જો કોઈ વ્યક્તિ કિંગડમ રાજ્યની અંદર કમિટેડ સિરિયસ ક્રાઇમ ગંભીર એવો ગુનો કરે ભયંકર એવો એ ગુનાહિત કૃત્ય કરે ધ કિંગ ડીડ નોટ કન્ડેમ હિમ ટુ ડેથ રાજા એમને છે ડેથ મૃત્યુની કંડેમના સજા અથવા તો આકરી સજા ન કરતો ઇન્સ્ટીડ પરંતુ એન બદલે ધ ક્રિમિનલ વુડ બી ટેકન ટુ લાર્જ એરેના આ જે ક્રિમિનલ છે ગુનેગાર છે એને લાર્જ એરેના મોટા એવા એ એરેના એટલે કે મેદાનની અંદર એ લઈ જવામાં આવતું ઓલ ધ પીપલ વુડ કમ ટુ સી ધ શો અને બધા જ એમને જોવા માટે છે એ આવતા હોય છે ઇન ધ એરેના ધેર વેર ટુ ડોર આ જે એરેના છે મેદાન છે એની અંદર એ બે દરવાજા હોય બે હેન્ડ વન ડોર એક દરવાજાની પાછળ ધેર વોઝ અ ફિયર્સ એન્ડ હંગ્રી ટાઈગર ભૂખ્યો અને ઇન્સેક એ વાઘ હોય બે હેન્ડ ધ અધર બીજાની પાછળ

એના પ્રેમમાં એ છે ધ કિંગ વોઝ વેરી એંગ્રી રાજા ખૂબ ગુસ્સે થાય છે ધ સોલ્જર વોર અરેસ્ટેડ એન્ડ ટેકન ટુ એરેના આ જે સૈનિક છે એને એ પકડી અને આ એરેના જે છે મેદાનની અંદર લાવવામાં આવે છે ધ પ્રિન્સેસ ન્યૂ વિચ ડોર કન્સેલ ધ ટાઈગર રાજકુમારી જે છે એ ન્યૂ જાણતી હતી કે ભાઈ કયા દરવાજાની કન્સેલ છુપાયેલો છે ધ ટાઈગર એટલે વાહ

અને એક વાઘ છે એના પતિને મારી નાખે હં સોરી એના પ્રેમીને મારી નાખે એ પણ એ ઈચ્છતી નથી વેન ધ સોલ્જર બ્લોટ એન્ડ ટુ ધ એરેના જ્યારે સૈનિકને આ એરેના મેદાનમાં લાવવામાં આવ્યો એ લોકડ અપ એન્ડ સો ધ પ્રિન્સેસ સિટિંગ નેક્સ્ટ અર ફાધર આ યુવતી જે છે એના પિતાની નજીક બેઠેલી એને જુએ છે વોટ સિગ્નલ ડુ યુ થિંક મેડ ટુ ધ સોલ્જર એન્ડ વોટ એપન ટુ ધ સોલ્જર ઇન ધ કયો સંકેત એમણે એ સોલ્જર સૈનિકને આપ્યો હશે અથવા તો ઇન ધ એન્ડ અંતમાં એ સોલ્જર સૈનિકની સાથે છે એ વોટ હેપન શું બન્યું હોય છે એટલા માટે આગળની જે કથાનક છે એ આપણે પૂર્ણ કરવાનું રહે છે કે ભાઈ શું બની શકે ઈર્ષાળુ સ્વભાવને છોડી અને એના પ્રેમીને બચાવશે કે એ પોતાનો ઈર્ષાળુ સ્વભાવને પકડી રાખે અને એ બીજી યુવતી સાથે એ આ સૈનિકના લગ્ન ન થાય એટલા માટે એને મરવા દે છે શું બને છે એ આગળ આપણને જણાવવામાં નથી આવ્યું ને એટલા માટે જ કીધું છે કે ભાઈ થિંકિંગ ઇઝ મોર ઇન્ટરેસ્ટિંગ ધેન નોવેલ દરેક વખતે જાણવા કરતાં વિચારવું એ વધારે ઇન્ટરેસ્ટિંગ રસપ્રદ છે અને એ જાણવું જ એ આપણા માટે છે એ અગત્યનું બની રહે છે